નમસ્કાર, સમાચાર સાથે હું નિશિત રાજ્યગુરુ. બુલેટિનની શરૂઆત એક મહત્વપૂર્ણ સમાચાર. નહેરુનગર, અમદાવાદના નહેરુનગર ખાતે મુસાફરોએ હોબાળો કર્યો છે. રિઝર્વેશન કરાયેલ બસ ન આવતા વિરોધ કરવામાં આવ્યો છે. અમદાવાદ ભાવનગરની વોલ્વો બસ સમયસર ન આવી, બે કલાક કરતાં પણ વધુ સમય વીતતા મુસાફરો રઝળી પડ્યા છે. અમદાવાદ ભાવનગરની વોલ્વો બસમાં રિઝર્વેશન કરાવ્યું હતું, પરંતુ બસ બે કલાક કરતાં પણ વધુ સમય વીત્યા હોવા છતાં બસ આવી નથી અને એના કારણે મુસાફરો રઝળી પડ્યા છે. અને એટલા માટે જ મુસાફરોએ નહેરુનગર ખાતે હોબાળો મચાવ્યો છે, હોબાળો કર્યો છે. કારણ કે બે કલાકથી વધુ સમયથી તેઓ બસની રાહ જોઈ રહ્યા છે, રિઝર્વેશન કરાવેલું છે, પરંતુ તેમ છતાં હજુ બસ આવી નથી. એક તરફ તહેવારમાં એસટી નિગમ વધુ બસ મૂકવાની વાત કરે છે, બીજી તરફ તહેવાર પતતાની સાથે જ, પૂર્ણ થતાની સાથે જ ફરી એસટી નિગમની, એસટી વિભાગની લાલિયાવાડી શરૂ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે નિર્ધારિત સમય પર બસ આવવી જોઈએ તે બસ હજુ પણ આવી નથી અને એટલા માટે જ મુસાફરો ત્યાં રઝળી પડ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં મુસાફરો રાહ જોઈને બેઠા છે પોતાના માલ સામાન સાથે. તહેવાર પૂર્ણ થયો છે અને તહેવાર પૂર્ણ થતાં આજે રવિવારે પરત પોતાના વતન અથવા તો પરત પોતાના કામ ધંધે જવા માટે એ લોકોનો ધસારો પણ જોવા મળી રહ્યો છે. નવા વર્ષના દિવાળીના તહેવારો પૂરા થયા છે ત્યારે તહેવાર દરમિયાન જે છે પરિવારો પોતાના પરિવાર સાથે તહેવાર કરવા માટે નીકળતા હોય છે, ત્યારે અહીંયાના દ્રશ્યો જે છે એ હું આપણે દેખાડવા માંગીશ કે આ દ્રશ્યો જે છે અમદાવાદના નહેરુનગર વિસ્તારની અંદર આવેલું જે એસટી બસ સ્ટેન્ડ છે ત્યાંના દ્રશ્યો છે. અમુક પરિવારો જે છે ત્યારે ઉભેલા છે. વાત જાણે એમ છે કે આ પરિવારો જે છે અહીંયા અમદાવાદ તહેવાર કરવા માટે આવેલા, તો પોતાના સગા સંબંધીઓ ત્યાં તહેવાર પૂરા થઈ ગયા અને આજની બસની જો વાત કરવામાં આવે તો ભાવનગર અમદાવાદથી ભાવનગર જતી જે બસ છે એસી વોલ્વો બુક કરાવેલી હતી, પરંતુ આ બસનો સમય 3 વાગ્યાનો હતો અને 3 વાગ્યાથી લઈને અત્યાર સુધીનો સમયની જો વાત કરવામાં આવે તો 3 થી 4 કલાક થઈ ગયા છે, પરંતુ હજી સુધી બસ આવી નથી. ત્યારે આ પરિવારની શું હાલાકી છે એ આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે આપનું? ધીરેન રાજપુરા. ધીરેનભાઈ, ક્યારના અહીંયા ઊભા છો, શા માટે ઊભા છો, શું તકલીફ થઈ? 2:30 વાગ્યાના ઊભા છીએ અમે લોકો. 3:10નો સમય આપ્યો હતો ભાવનગરની એસી વોલ્વો બસનો અમને લોકોને. હજી સુધી બસના કોઈ છે અહીંયા આગળ ઠેકાણા નથી. અમે લોકોએ અનેક વખત અહીંયા આગળ પૂછપરછ વિન્ડો ઉપર અમે લોકોએ વાતચીત કરવાની કોશિશ કરી. દરેક વખતે અલગ અલગ નવા નવા જવાબ આપે છે એ લોકો અને નવા નવા ફોન નંબર આપે છે. અમે અધિકારીને ફોન કરીએ છીએ તો એ કહે છે એ ડેપો છોડીને મને 6 મહિના થઈ ગયા છે, તમે અત્યારના લેટેસ્ટ અધિકારીની સાથે વાત કરો. દરેક વખતે નવા નવા નંબર આપે છે એ લોકો, દરેક વખતે અલગ અલગ જવાબ આપે છે અમને લોકોને. એક મહિલા પણ આપણી સાથે જોડાયેલા છે અને પૂછવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે આપનું? પલક રાજપુરા. પલકજી, એ જણાવો કે સાંજ થવા આવી છે, રાત પણ થશે, કોની સાથે નીકળેલા છો તમે? અત્યારે સાંજ થવા આવી છે, કેટલાક લોકો છે અને કેવી હેરાનગતિ થઈ રહી છે? અમે 3 વાગ્યાની જે બસ હતી ભાવનગર જવાની એના માટે ઊભા છીએ. 2:30 વાગ્યાના આવી ગયા છે કે લેટ ના થાય, પણ હજુ સુધી બસ આવી નથી. હું મારા ફેમિલી જોડે છું, પણ બસનું કાંઈ ઠેકાણું નથી. કેટલી વખત પૂછ્યું, લેડીઝ છીએ તો પણ સમસ્યા નથી સિચ્યુએશનને, અને જવાબ આપતા જ નથી. અને એમ કહે છે કે તમે વાત કરી લો. હવે એ લોકોની રિસ્પોન્સિબિલિટી બને છે કે એમને જવાબ આપવો જોઈએ, પણ વ્યવસ્થિત જવાબ પણ આપતા નથી એ લોકો. એક યુવાન પણ આપણી સાથે જોડાયેલા છે, બીજા મહિલા પણ અહીંયા જોડાયેલા છે. શું કહેજો, ક્યારના રાહે ઊભા છો અહીંયા અને કેવા પ્રકારનો જવાબ મળી રહ્યો છે? 2:30 વાગ્યાથી અમે લોકો અહીંયા ઊભા છીએ અને દરેક ટાઈમે અલગ અલગ જવાબ આપે છે કે 5 મિનિટ 10 મિનિટ 5 મિનિટ, હમણાં આવશે, કોલ કર્યો, આપણને સમજાવે છે કે ગીતા મંદિર ટ્રાફિક છે, એમ બધું અલગ અલગ કહેવા માગે છે, પણ કોઈ મેનેજમેન્ટ જ નથી. અને દરેક અને હું મારા નાના બાબા સાથે છું. હવે મને અત્યારે હું લેટમાં જાઉં તો મને કેટલી તકલીફ પડે. હું ક્યારની અહીંયા એકલા અને હું એકલી લેડીઝ છું. આ તો ઠીક છે કે ભાઈ અમારો અહીંયા એક ભાવનગરનો એક પરિવાર મળી ગયો છે કે જેથી કોઈ તકલીફ ના થાય, બાકી એકલી લેડીઝ જતી હોય તો એને કેટલી બધી પ્રોબ્લેમ મળે. અને અહીંયાથી તો કોઈ જ મેનેજમેન્ટ છે જ નહીં કે કોઈ જવાબ જ નહીં કે કોઈ રિસ્પોન્સ જ નહીં, બસ આવે છે, અમે પણ શું કરીએ. તો અહીંયા આટલી બધી બધાને તકલીફ થઈ રહી છે જેટલા છે બધા. રિફંડની વાત કરી, બીજી નવી બસ વ્યવસ્થા ઊભી કરવાની કે વાત થઈ કરી આપણે? બસ વ્યવસ્થાની વાત કરી, પણ ડેપો મેનેજર એવું કહે છે કે અમારા જોડે કોઈ નવી બસ છે જ નહીં અત્યારે હાલ. એટલે એ બી એમના વાત ઉપરથી એવું લાગે છે કે એમના હાથમાં બી કંઈ છે નહીં, કાં તો હેલ્પલેસ છે જ નહીં. ઉપરથી બસ છે નહીં, અમને એમ કીધું જે બસ ભાવનગરથી પાછી આવે એ જ મોકલીશું, એ સિવાય એમના જોડે કોઈ બસ છે. એસી બસની શરૂઆત જે છે થોડા દિવસો પહેલાં જ થઈ હતી અને અત્યારે આવા પ્રકારનો તકલીફ સામે આવી છે, શું કહેશો? શરૂઆતની અંદર અમને બી જે રિલેટિવે રેફરન્સ સારા આપ્યા હતા એના કારણે જ અમે લોકો બી ફર્સ્ટ ટાઈમ બુકિંગ કરાવ્યું હતું. પણ અમે લોકો તો હવે એમ કહીશું કે ફરી જીએસઆરટીસીની ભાવનગરની વોલ્વોમાં તો બુક કરાવવું જ ના જોઈએ. જો માણસે હેરાન થવું હોય તો એને બુક કરાવવું જોઈએ, નહીં તો કરાવવું જ ના જોઈએ. ફરી વખત દ્રશ્યો દેખાડવાનો પ્રયત્ન કરીશ હું આપને કે આ ઇન્કવાયરી વારી છે જે અત્યારે ઇન્કવાયરી થઈ રહી છે અને અહીંયાના તંત્રના જે અધિકારીઓ છે એને પણ તહેનાત કરવામાં આવેલા છે. ખૂબ જ લાંબી લાઇન જે છે અત્યાર સુધી અહીંયા આપણે દેખાઈ રહી છે નજરે.
ચડી રહી છે. આ તરફ બીજો દરવાજો છે ત્યાં પણ આપ જોઈ શકો છો કે લોકો જે ખૂબ જ મોટી ભીડ જે છે ત્યાં ઉપસ્થિત છે. પૂછવાનો પ્રયત્ન કરીશું અહીંયા જે હાજર છે. ભાવનગરની બસ હજી સુધી નથી આવી, શું કહેશો? ભાવનગરની બસ અત્યારે લેટ છે ટ્રાફિકના કારણે, બસ સ્ટેન્ડમાં ટ્રાફિક ઘણું છે. એટલે 3 વાગ્યાથી લઈને હજી સુધીનો સમય વાત કરો તો 6 વાગવા આવ્યા, 3 કલાક સુધી ટ્રાફિક નહીં તો ટ્રાફિક એટલું બધું અતિશય ટ્રાફિક છે અંદર, એક્સ્ટ્રા અતિશય ટ્રાફિક છે. આ લોકો જે મુસાફરોનો આક્ષેપ એવો છે કે તમે સંતોષકારક જવાબ નથી આપતા. ના ના, આમાં ટ્રાફિક વધારે, ટ્રાફિકના ઉપર આધાર હોય ને. ટ્રાફિક સંતોષકારક જવાબ એટલે કેવો જવાબ? એટલે તો ટ્રાફિક આપણે આંકી ના શકાય કેટલું ટ્રાફિક છે. 3 કલાક સુધીનો ટ્રાફિક છે? ના, એટલું બધું ટ્રાફિક કંઈ નહીં હોય, પણ જે ગાડી પાછળ આવતી હોય એના માટે અમે પ્રયત્ન કર્યા છે ઘણા બધા કે ગાડી આવે છે પાછળ, બરાબર છે. મુસાફરોમાં અમુક મહિલાઓ પણ છે, બાળકો પણ છે, હેરાન થઈ રહ્યા છે. તો હવે આગળની જવાબદારી ને આગળ જો વાત કરવામાં વ્યવસ્થા બીજી, આજે આગળ અધિકારીને મેં વાત કરેલી છે ઉપર, એમણે વ્યવસ્થા કરી છે, કરી છે, અને બસ ક્યાંથી ઉપડી છે. કેટલાક સમયમાં આવી જશે? આશરે 20-25 મિનિટ કીધું છે મને. તો આ અહીંયાના તંત્રના અધિકારી હતા, એમને એવું જણાવવું છે કે આ તમામની હાલાકીને લઈને આગળના અધિકારીઓને જાણ કરવામાં આવી છે ને, એમના દ્વારા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો હવે જોવું રહ્યું કે બસ ક્યારે આવે છે ને ક્યારે મુસાફરોમાં બેસી અને ઘર સુધી પહોંચે છે. કેમેરામેન મુકેશ સાથે ઉદય રંજન, Z24 કલાક, અમદાવાદ. તો હમણાં જ ભાવનગરથી અમદાવાદ અને અમદાવાદથી ભાવનગરની વોલ્વો સેવા, એસી વોલ્વો બસની શરૂઆત થઈ છે. GSRTC દ્વારા આ શરૂઆત કરવામાં આવી છે. શરૂઆતમાં મુસાફરો આ સેવાથી સંતુષ્ટ હતા, પરંતુ આપે હમણાં જ એક મુસાફરને સાંભળ્યું જેમણે જણાવ્યું કે કોઈ મુસાફરને હેરાન થવું હોય તો જ આ બસમાં રિઝર્વેશન કરાવે, કારણ કે 3 વાગ્યા અને 10 મિનિટનો આ બસનો સમય છે. અને જે અમારા સંવાદદાતા ઉદય રંજન જે હાજર હતા અને જે વાતચીત કરી રહ્યા હતા, તે સમય આશરે 6 વાગ્યાની આસપાસનો જ હાલમાં સમય થયો છે. એટલે 3 કલાક આશરે આ બસ લેટ થઈ છે, અને હજુ પણ અધિકારીઓનું, ત્યાં બેઠેલા અધિકારીઓનું કહેવું છે કે હજુ પણ 20-25 મિનિટ જેટલો સમય લાગી શકે છે.